નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો તેજ રહ્યો છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગ એમ કહે છે કે ગરમીનો પારો ઓર ઉપર જશે, શેકાવા માટે તૈયાર રહેજો. તો હવામાન સાથે એવું કહેવાય છે કે રાજકીય વાતાવરણ પણ તેજ થશે, ગરમ થશે, એટલે તમે પણ સહન કરવા માટે તૈયાર રહેજો. કારણ કે જે ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે, ખાસ કરીને દેશભરમાં અને ગુજરાતમાં પણ. ગુજરાતની વાત કરીએ તો પોસ્ટરને લઈને જે વડોદરાનું રાજકારણ છે એ વધુ ગરમાયું છે. કારણ કે ભાજપે રંજનબેન ભટ્ટને જ્યારથી રિપીટ કર્યા છે ત્યારથી તમે જુઓ ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. રંજનબેન ભટ્ટ સામે તો ભાજપમાંથી ખુલ્લે આમ વિરોધ પણ થઈ રહ્યો છે, અને એને જ લઈને ક્યાંક પોસ્ટરો પણ લાગી રહ્યા છે. અને પછી સવાલ થાય કે ભાજપમાં સબ સલામત છે કે કેમ, આ જે દાવા થઈ રહ્યા છે, અને ભાજપના ઉમેદવાર સામે જ આંતરિક વિરોધ કેમ થઈ રહ્યો છે, શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ કહેવાતી પાર્ટી સામે પાર્ટીમાં. અને કોંગ્રેસે તો કોંગ્રેસને મોકો મળી ગયો એટલે કોંગ્રેસે કહ્યું કે આ તો ભાજપનો અંદર અંદરનો ડખો છે અને આ કૃત્ય કરનાર ભાજપના જ છે. પણ સવાલ એ થાય છે કે આ કૃત્ય કરનાર ભાજપના છે કે કોંગ્રેસના છે, કારણ કે કોંગ્રેસના યુથ પ્રમુખને પોસ્ટર લગાવતા તેની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ ચાલી રહી છે, ત્યારે એને લઈને પણ હંગામો મચ્યો છે. અને ભાજપમાં આંતરિક ડખો બતાવવા કોંગ્રેસે કારસ્તાન કર્યું છે કે કેમ, એ તપાસ દરમિયાન બહાર આવશે. કોંગ્રેસમાં જો ચર્ચા કરીએ તો કોંગ્રેસમાં પણ ઉમેદવારોની તંગી છે, ક્યાંક ઉમેદવારો શોધવા પડે છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે રોહન ગુપ્તા જે અમદાવાદ પૂર્વમાં એક ઉમેદવાર તરીકે કોંગ્રેસે જ્યારે જાહેર કર્યા અને પછી એમણે પીછેહઠ કરી, ત્યારે એની પાછળ પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ જવાબદાર છે આવી ચર્ચા છે. અને ગુજરાતમાં તમે જુઓ કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે 20-20 વર્ષથી કોંગ્રેસના એક ચોક્કસ પદ ઉપર બિરાજમાન રહ્યા છે, છતાં ચૂંટણી લડવાની ના પાડે છે. એની પાછળના કારણો શું, ક્યાંક પહેલેથી કોંગ્રેસે હાર માની લીધી છે કે કેમ, એ પણ એક સવાલ છે. તો ચર્ચા કરીશું કે આંતરિક ખેંચતાણ વચ્ચે પોસ્ટર યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ. શરૂઆત આપનાથી કરીએ ત્યારે સવાલ એ થાય છે કે વડોદરામાં જે પ્રમાણે રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યા એ જ દરમિયાન જે એક વિરોધ ચાલુ થયો છે, પોસ્ટર યુદ્ધ ચાલુ થયું છે અને આંતરિક કલહ બહાર આવ્યો છે. મેં કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી કેડરબેઝ પાર્ટી છે, તો પછી આ જે આંતરકલહ બહાર આવી રહ્યો છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો આ ઘાસના પૂળામાં તણખલું છે દિલીપભાઈ. કોઈ પણ પક્ષ જ્યારે બહુ જ બધા વર્ષોથી સત્તામાં હોય ત્યારે ચણભણાટ ઘણો હોય પાર્ટીની અંદર, સંગઠનની અંદર. એમાં ખાસ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું તીવ્ર ગતિથી કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને જે પણ લોકો આવે એ કામના છે નથી, પણ તમામ પૂર્વ ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ સરપંચ હોય તો એ બધાના આપણે ભરતી મેળા કમલમના દ્વાર ઉપર જોઈએ છે. અને એના માટેની તમામ વ્યવસ્થાઓ જે કરવાની આવે છે, ફૂલના હાર લાવવાના હોય કે સ્ટેજ સજાવવાના હોય કે એની વ્યવસ્થાઓ કરવાની હોય, એ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓના ભાગે આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ખૂણે જે છે એ અસંતોષ છે. 2022 ની ચૂંટણી દરમિયાન પણ કમલમ ઉપર 1000-2000 લોકોના ટોળા લઈને લોકોને વિરોધ કરતા આપણે જોયા હતા. ધવલ ઝાલાએ પણ જે છે કમલમ ઉપર બહુ મોટો વિરોધ કર્યો હતો ત્યાં આગળ, ને કમલમના દરવાજા બંધ કરી દેવા પડે પરિસ્થિતિ થઈ હતી. એટલે આ કોંગ્રેસ માટે આ નવું નથી, પણ ભારતીય જનતા પાર્ટી જેને એમ કહેવાય છે કે પાર્ટી વિથ ડિફરન્સ અને ડિસિપ્લિન વાળી પાર્ટી, તો આ જ રીતે જે રાજપા ભાજપા ખજુરિયા મજૂરિયા વાળો જંગ શરૂ થયો હતો એ આવી રીતે જ ઘાસમાં એક તણખલું નાખવાથી એની શરૂઆત થઈ હતી. અને લોકશાહી સુરક્ષા સમિતિ એક બની અને એમાંથી ભાજપના બે ઉભા ફાડિયા થયા હતા, પણ એ પ્રોસેસ 5-7 વર્ષ ચાલી પછી ભંગાણ થયું. એટલે આમાં ચેતવાનું જે છે એ બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ છે કે હવે જે અતિરેક થઈ રહ્યો છે અતિરેકમાં ક્યાંક ને ક્યાંક એમનો જે કાર્યકર છે એ ગુંગળાય છે, એની વેકેન્સી શોધી રહ્યો છે કે ભાઈ મારી જગ્યા ક્યારે થશે, અને જગ્યા થાય છે ત્યાં તરત બહારથી કોઈક આવી જાય છે અને જગ્યા ભરાઈ જાય. બીજી વાત છે વડોદરામાં જે બન્યું, અને એમાં કદાચ કોંગ્રેસના લોકોએ કર્યું હોય તો હું રાજનીતિક રીતે એનું ખોટું ગણતો નથી, કારણ કે રાજનીતિમાં તો તમારા પક્ષમાં જે થવાનું છે બીજો પક્ષ છે ફાયદો લેવાનો છે. કોંગ્રેસનો ફાયદો ભારતીય જનતા પાર્ટી લેતી આવી છે,
આજે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો જે છે એ કદાચ કોંગ્રેસે લઈ લીધો હોય, પણ એની શરૂઆત કરવાની તક કોને આપી? તો તમારા જ મહિલા ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ સૌથી પહેલી આ વાત જાહેરમાં મૂકી, અને પછી કેતન ઇનામદારે પણ આ જ પ્રકારની વાતો જે છે એ કરી કે ભાઈ સામાન્ય કાર્યકર્તાઓને કોઈ પૂછતું નથી અને નિર્ણયો લેવાય છે એમાં અમારી ભાગીદારી નથી હોતી. તો આ વાતમાંથી જે છે એ એક તક મળી અને તકના આધાર ઉપર આ પોસ્ટર લાગ્યા, અને પોસ્ટરમાં ક્રાઇમ બ્રાન્ચ તમે જુઓ કેટલી ઝડપથી જે છે એ કાર્યવત થઈ ગઈ અને બધાને પકડી લીધા. આમ આદમી પાર્ટીના એક દિલ્હીના ધારાસભ્યએ 2022ની ચૂંટણી દરમિયાન બૌદ્ધ ધર્મને લઈને એક ટિપ્પણી કરી હતી, અને તમને ખબર હશે કે આખા ગુજરાતમાં પોસ્ટર રાતોરાત લાગ્યા હતા, અને આમણે તો બિચારા એ પેલા સસ્તામાંના ક્યાંક કપડા ઉપર લખેલા પોસ્ટર માર્યા છે. પેલા તો ફ્રેમિંગ વાળા, એટલે ક્યારે બન્યા, કેટલા ટાઈમમાં બન્યા એ લાગ્યા હતા, પણ એ લગાવવાની પાછળ કોણ હતું એ હજી સુધી ખબર નથી પડી. એટલે આ રાજનીતિનો એક ભાગ છે, અને એમાં અનામી પત્રિકાઓ ભારતીય જનતા પાર્ટીમાં એક. આમાં તો રાજેશજી કોંગ્રેસના જે બરોડાના યુથ પ્રેસિડેન્ટ છે એનું નામ આવે છે, સીસીટીવી તપાસવામાં આવે, આપે કહ્યું ક્રાઇમ બ્રાન્ચ એકદમ એક્શનમાં આવી ગઈ છે. માની લો કે આ જ પોસ્ટર કોંગ્રેસના લાગ્યા હોત અથવા કોંગ્રેસ વિરુદ્ધ લાગ્યા હોત તો પણ ક્રાઇમ બ્રાન્ચ આટલી અલર્ટ હોત કે આ રીતે કાર્યવાહી કરી હોત? એનું જ તો મેં ઉદાહરણ આપ્યું, જે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્યની સામે જે ધાર્મિક ધ્રુવીકરણ કરવા માટે પોસ્ટરો ચડ્યા હતા, પછી લાગ્યું કે આ તો સાલું દલિત વોટમેન છે એમાં ઊંધું રિએક્શન આવશે, એટલે પોસ્ટરો ધીરે ધીરે ઉતરી પણ ગયા. આવી અનામી પત્રિકાઓનો કાંડ પણ હમણાં ભારતીય જનતા પાર્ટીની અંદર થઈ ચૂકેલો છે, અને એમાં એમના જ એક વાસણાના કાર્યકર્તાને આવી રીતે ક્રાઇમ બ્રાન્ચે અડધી રાતે ઉઠાયા હતા, અને એમને જે છે એના ઉપર કેસ થયો હતો. એટલે સત્તાની સામે તમે કંઈ પણ કરવા જાઓ તો એ તો થવાનું છે, એટલે કોંગ્રેસ એની અંદર નથી એવું કહેવાનો વિષય નથી, પણ રાજનીતિની અંદર તો તમામ જે ઘટનાઓ છે એનો એક કે બીજો પક્ષ જે છે એનો ફાયદો લેવાનો છે. એટલે આને તમે સહજ માનો છો આ બાબતને? માની લો કે કોંગ્રેસે પોસ્ટર વાયરલ કર્યા અથવા પોસ્ટર લગાવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મતલબ ફરિયાદ કરવામાં આવી છે, આ એક સહજ પ્રક્રિયા છે ચૂંટણીમાં જે ઉમેદવારો દ્વારા અથવા એમના કાર્યકર્તાઓ દ્વારા થતી હોય છે, પ્રચાર કરવો, પ્રસાર કરવો, વિરોધ કરવો, પોસ્ટર લગાવવા? રાજસ્થાનમાં આ જ પ્રકારના પોસ્ટર લાગ્યા હતા, મોદી તુમસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં. તો આ જે પરિસ્થિતિ છે ને એ દરેક જગ્યાએ આ રીતે થતી જ હોય છે રાજકારણમાં. પહેલા તો હવે બધી આચારસંહિતા આવી ગઈ, નહીંકર ચૂંટણીના મતદાન પૂરું થતું હોય ને છાપાના છેલ્લા પાને અલગ અલગ ઉભી થઈ ગયેલી સંસ્થાઓ દ્વારા ફતવા છપાઈ જતા, છાપામાં પત્રિકાઓ છપાઈ જતી કોકના સમર્થનની અંદર કે ભાઈ આમને સમર્થન આપો. એટલે આ બધા રાજકીય અટકંડા થતા હોય છે. બીજું છે, લોકતંત્રની અંદર વિરોધ કરવો એ ગુનો ક્યારથી બની ગયો? પોસ્ટરમાં ક્યાંય એવું અપશબ્દો વાપરવામાં નથી આવ્યા. પોસ્ટરની અંદર એવું કીધું વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું, તેના માટેનું કારણભૂત કોણ? કદાચ કોંગ્રેસે બી એ પોસ્ટર લગાવ્યું હોય તો સવાલ જે છે સવાલ તો વ્યાજબી છે કે ભાઈ આ અમે જનતાનું એક ધ્યાન દોરવા માંગીએ છીએ, જે વાત એમના જ એક નેતાએ કીધી જ્યોતિબેન પંડ્યાએ એ અમે પોસ્ટરના માધ્યમથી કહીએ છીએ. એટલે હું તો કહું છું કોંગ્રેસ વાળાએ લગાવ્યું તેને સ્વીકારી લેવું જોઈએ કે આ લગાવ્યું છે. ભાજપ વાળા ડરે છે એટલે નથી કરી શકતા, એટલે ભાજપના જે ડરતા કાર્યકર્તાઓ છે એની મદદ અમે આયા છીએ. ડરે ને સખત કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય, જેલમાં જવું પડે, આ રીતે ડરે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ? ના, ડરે છે, તે છતાં આ હિંમત તો કોકે કરી જ છે. અને એમાં કોંગ્રેસ પક્ષ વતી એ લોકો એવું કહેશે કે ભાઈ એમનું આંતરિક રાજકારણ છે, પણ એ ઘટનાની અંદર કદાચ કોંગ્રેસ હોય બી શકે. એટલે મેં કીધું રાજનીતિમાં તો કોંગ્રેસમાં કમઠાણ થાય તો તરત ભારતીય જનતા પાર્ટી એનો જે છે એ ઉપયોગ કરી લે છે. જેવો કોકનો ઝઘડો થાય દુખતી નસ દબાઈ કેવા ફટાકડી કમલમમાં લાવી દે, ધારાસભ્ય બનાવી દે, મંત્રીઓએ બનાવી દે છે. તો તમે બીજા પક્ષને નબળો કરવા માટે જે કામગીરી કરો છો એ તમારા પક્ષે પણ તમને નબળો કરવા માટે સામેવાળા કરવાના છે. આ તો રાજનીતિ છે, એટલે અને આ બંને તરફથી થતી હોય, પણ એની તક કોણે આપી? તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ આપી છે. અને એટલે આ પોસ્ટર વોર છે ને એ બહુ નાનો વિષય છે એના. એમાં આનાથી કદાચ વડોદરાની સીટમાં જેટલા માર્જિનથી વડોદરાની સીટ જીતાયેલી છે એમાં ભાજપને કશો ફરક પણ નહીં પડે, પણ આ કશો જ ફરક નહીં પડે એનો જે આત્મવિશ્વાસ હોય અને સંગઠનને સાંભળવાનું બંધ થઈ જાય જયારે, ત્યારે મેં જેમ કીધું એમ ઘાસના પૂળામાં તણખલાનું કામ કરે એ ધીરે ધીરે ક્યારે આગ પકડી લે, પછી એના ઉપર તમે ગમે એટલી ફાયર બ્રિગેડ લગાડો તો એ કામમાં નથી આવતું. એટલે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ આત્મમંથન કરવાની જરૂર છે. જે પાર્ટી વડોદરાનો મુદ્દો છે અવાજ જ નહોતો નીકળતો,
પણ હવે લોકોને અવાજ નીકળવા મળ્યા, જાહેરમાં અવાજ નીકળવા મળ્યા છે. ચલો એ જોવાનું રહેશે કે અવાજ નીકળે છે કેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને કરાવે છે. હાલાકી 26-26 સીટ તો માન્યું છે, પણ નિકુલભાઈ વડોદરાની વાત આવે ને એટલે એ રાજનીતિની તમને વધારે ખબર હોય અમારા કે રાજેશભાઈ કરતા, કારણ કે સ્થાનિક છો. પોસ્ટર લગાવવામાં આવ્યા, ચર્ચાનું કેન્દ્ર બન્યું, અને જયારે સીસીટીવી તપાસવામાં આવ્યા ત્યારે બરોડાના યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટે આ પોસ્ટર લગાવ્યા છે એવી વાત બહાર આવી છે. આપણે કન્ફર્મ નથી કહેતા, હજુ તો પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે, પણ શું લાગે છે કે આની પાછળ કોંગ્રેસનો હાથ છે એવું કોંગ્રેસ સ્પષ્ટ ડંકાની ચોટે કહી શકે કે કોંગ્રેસ નથી કોઈ સામાન્ય જનતા છે એવું તમે કહી શકો છો? વડોદરા શહેરની વાત કરીએ અને વડોદરા લોકસભાની સીટની વાત કરીએ તો જે રીતના ત્રીજી વાર માનનીય જે સાંસદ છે અત્યારે રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યું, અને છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો 2014માં માનનીય વડાપ્રધાને વડોદરાથી ચૂંટણી લડી હતી અને ત્યાંથી બહુ જ પુષ્કળ મતમાં જીત્યા હતા, અને ત્યાંથી જયારે પ્રધાનમંત્રીએ પહેલી જ સભા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર કરી હતી અને એવું આશ્વાસન આપ્યું હતું કે વડોદરાને અમે શાંઘાઈ બનાવીશું, પણ એ છેલ્લા 10 વર્ષમાં શાંઘાઈ જેવો કોઈ બી પરિકલ્પના પૂર્ણ નહીં થઈ, અને જયારે 10-10 વર્ષ અને બહુમતીથી સાંસદ બનાયા હોય અને ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય બધી જગ્યાએ તો કઈ કામગીરી ના થઈ. ત્રીજી વાર આવ્યા છે અને આપણે જોયું કે જ્યોતિબેન પંડ્યા દ્વારા જ એમને કઈ રીતના પોતાની લાગણીઓ વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીની, અને જયારે આજે એવું કહેવાય કે કોંગ્રેસ આમાં છે કે નહીં અત્યારે હું બી કહેવામાં સક્ષમ નથી, કારણ કે એ તો તપાસ અર્થે જ બહાર આવશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ડેફિનેટલી વિપક્ષ દ્વારા કોઈ એક્ટિવિટી થાય તો સક્રિય વધારે હોય છે. હાલમાં જ મુખ્યમંત્રી વડોદરા શહેરમાં કલેક્ટર કચેરીનું ઉદઘાટન કરવા આવ્યા હતા તો સવારે 10 વાગ્યાથી પોલીસ મારી જોડે હતી અને રાતના 11 વાગ્યા સુધી મારી જોડે હતી. શેના માટે તમારી જોડે? શેના માટે? તમને રક્ષણ આપવા માટે? રક્ષણ આપવા માટે તો ખબર નહીં, પણ જનતાને ખબર પડે કે ભાઈ કોંગ્રેસના પ્રવક્તા અથવા કાર્યકર્તા જોડે પોલીસ કેમ પહોંચી? સીએમ જો ઉદઘાટન કરવા આવ્યા છે કલેક્ટર ઓફિસ નું તો એનું પાછળનું કારણ શું? હું કોઈ અનિચ્છનીય વિરોધ પ્રદર્શન ના કરું એ અનુસંધાને એ સારું કહેવાય કે મને ડિટેલ નતો કર્યો, પણ મારી જોડે સમગ્ર દિવસ આખો દિવસ 2 ક્રાઇમ બ્રાન્ચના પોલીસ આખો દિવસ મારી જોડે રહી હતી, અને એ હું તમારા થકી કહેવા માંગીશ લોકો. તમારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આવું થયું હતું, પ્રવક્તાઓ સાથે કે નેતાઓ સાથે? ના, બધા લોકો જોડે જ એવું થાય છે. તમારા જેવા જે શકમંદ હશે એની પર કદાચ આ હશે પેરો. હવે આજે આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે તો ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારશ્રીએ બી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને સી આર પાટીલ સાહેબે એમને કીધું કે કોને લેવા ને કોને ના લેવા એ સંગઠનના કામ છે, ધારાસભ્યના કામ નથી. એટલે જયારે ધારાસભ્ય શ્રીના બી મંતવ્ય જો ન લેવાતા હોય તો જેવી રીતના પેનલમાં આપણા રાજકીય વિશ્લેષક નિકુલભાઈ, એ તો ચલો ભારતીય જનતા પાર્ટીનો મામલો છે, કેતન ઇનામદાર જો નાક દબાવીને મોઢું ખોલાવવા માંગતા હો તો મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી પછી પ્રદેશની હોય કે કેન્દ્રની નેતાગીરી હોય એ શરણે ન થાય. ડોક્ટર જ્યોતિ પંડ્યાનું આપણને ઉદાહરણ મળ્યું છે કે એમને મોકો જ નથી આપ્યો, 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. પણ તમે જો કોંગ્રેસમાં તો તમારે ઉમેદવાર તમે જાહેર કરો છો અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને, અને જાહેરાત થયા બાદ પછી ક્યાંક યુ ટર્ન લે છે ને કે મારે ઉમેદવારી નથી નોંધાવી, પપ્પાની તબિયત ખરાબ છે, જે કઈ હોય, શું આ કારણો ગળે ઉતરે છે કે પછી કોંગ્રેસ જ આના માટે ક્યાંક જવાબદાર છે જે પ્રમાણે રોહન ગુપ્તા મોગમમાં કહી રહ્યા છે? રોહન ગુપ્તાજી ખૂબ જ વરિષ્ઠ આગેવાન છે, આઈ થિંક એ રાષ્ટ્રીય લેવલ ઉપર પ્રવક્તા છે, અમે પ્રવક્તા છે તો એ અમારા માર્ગદર્શક બી છે કોઈ વાર, અને સમજી લો કે ગુજરાતની પહેલી યાદીમાં જ જયારે એમનું નામ હોય અને એમને જયારે સાંસદનું પ્રતિનિધિત્વ કરવા માટેનો પાર્ટીએ મોકો આપ્યો હોય તો એમને પોતાના જે બી અંગત કારણોસર ન ચૂંટણી લડવી એવો નિર્ણય લીધો તેમાં પક્ષનો ક્યાં વાંક છે એક મોટો પ્રશ્ન ઉદભવે છે, કારણ કે પક્ષે તો એમને ખૂબ જ મહત્વની અને મોટી જવાબદારી આપી, પરંતુ એમનો જે બી નિર્ણય હોય એ એમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરીને એમાં એના પર મોવડી મંડળ નિર્ણય કરશે. પણ હવે પ્રશ્ન એ છે કે આમાં કોંગ્રેસના લીધે એમણે રાજીનામું કરે એમને ચૂંટણી નથી લડવી એ વાત જોડે અમે સહમત થતો નથી. એમના પોતાના પારિવારિક જે બી એમના પિતાના તબિયત નાદુરસ્ત હોવાના લીધે એમણે કોઈ નિર્ણય લીધો હોય તો શું કહેવાય કે એમનો પોતાનો નિર્ણય છે, પરંતુ સમજી લો કે જયારે કોંગ્રેસની કપરી પરિસ્થિતિ હોય અને આપણે જોયું કે
છવ્વીસે છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ 5 લાખ ઉપરનો લક્ષ્યાંક રાખ્યો હોય અને અમદાવાદ જેવી લોકસભાની સીટ જ્યાં શું કહેવાય કે ટફ છે કોંગ્રેસ માટે, તો આપણે સમજી લો કે હાર જીત એ ચૂંટણી પછીનો વિષય છે, પણ ચૂંટણી લડવી એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લડવા પણ ક્યાં તૈયાર છે, જે પ્રમાણે નિકુલભાઈ વાત માત્ર રોહન ગુપ્તાની નથી, 20-20 વર્ષથી સંગઠન અને જે ઉચ્ચ પદે છે ગુજરાતના ટોપ પોઝિશન પર રહેલા તમારા કોંગ્રેસી નેતાઓ, સિદ્ધાર્થ પટેલ હોય, જગદીશ ઠાકોર હોય, તુષારભાઈ હોય કે પછી જે કોઈ ભરતસિંહ સોલંકી, એ પણ ચૂંટણી લડવાથી પીછે અટકારે છે. તમે આટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યા, તમારો અનુભવ, ભલે હારજી તમે કહ્યું એમ કે બે નંબરની વસ્તુ છે, પણ ઉમેદવારી પણ નહીં નોંધાવાની અથવા તૈયાર નહીં થવાનું ચૂંટણી લડવા, કેવી રીતે કોંગ્રેસ બેઠી થાય સાહેબ? આ વખતે જે ઉમેદવારો તમે કદાચ વેણુગોપાલજી અને પવન ખેરાજીના પ્રેસ કોન્ફરન્સ જો સાંભળ્યા હોય તો એમણે કીધું છે કે આ વખતે યુવાનોને શું કહેવાય કે ઓપોર્ચ્યુનિટીઝ વધારે આપવાનું છે. તમે જો જેટલા બી સીટ્સ માર્ગદર્શક મંડળમાં મૂકો ને, માર્ગદર્શન મંડળ હોય તો એમાં ચાલે આ બધા નેતાઓ, સારામાં સારું માર્ગદર્શન આપે છે એ બધા લોકો, બધા ને ચૂંટણી જીતાડવા માટેના જ માર્ગદર્શનમાં એમને છે, અને એ લોકો ખૂબ સારી રીતે પોતાના જે બી અનુભવ છે જીવનના એ અનુભવથી જે બી ઉમેદવારો કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવે છે એને જીતાડવા માટે ના પ્રયત્નશીલ રહેશે. અને એના ભાગરૂપે જ આપણે જોયું કે આ વખતે 70% જેટલા ઉમેદવારો 50 વર્ષની વય કરતા નીચેના છે, અને તમે જોઈ શકો છો કે રોહન ગુપ્તા હોય કે પછી અનંત પટેલ હોય, તો બધા એક શું કહે લડાયક, અને હંમેશા તમે એમને ટીવી પર લોકોની વચ્ચે જોવો છો, અને એના લીધે જ પાર્ટી, અમે તો બધું જોઈએ, અમે તો એટલું જોઈએ કે વિપક્ષ, ભલે તમે તાર વિપક્ષમાં રહો પણ વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, ચાહે ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, એટલી તો જનતાની અપેક્ષા હોય. રાજેશભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ક્યાંક ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જે વિરોધ કર્યો, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કેતન ઇનામદાર કે જેમણે પણ બગાવત કરી, રાત્રે 1:30 વાગે એમણે જે મેલ કરીને રાજીનામું મોકલી દીધું, ખબર છે કે આ તો રૂબરૂમાં આપવાનું છે, મેલ કરવાથી કોઈ ફાયદો નથી એટલે બોલાવશે, જો ખરેખર આપ તો રૂબરૂમાં એમણે રાજીનામું આપવાનું જરૂર હતી. તો લાગે છે કે એને લઈને, પોસ્ટરને લઈને ભારતીય જનતા પાર્ટીનો જે કઈ વિરોધ થઈ રહ્યો છે, અલગ અલગ બીજા મત વિસ્તારોમાં પણ ક્યાંક આંતરિક અસંતોષ જે જોવા મળે છે, એ ભાજપને નુકસાન કરાવશે થોડે ઘણા અંશે રાજેશભાઈ? ચૂંટણીમાં મતલક્ષી નુકસાન થાય ને એ હું નથી જોતો, એટલા માટે નથી જોતો કે ભારતીય જનતા પાર્ટીની આ જે જગ્યા ઉપર વિખવાદ છે ત્યાં બહુ જ સારી સ્થિતિ, એટલે કદાચ સંગઠનમાંથી અમુક લોકો નિષ્ક્રિય થાય ને કામ ઓછું કરે તો 5-10 હજાર વોટની લીડમાં ફરક પડે, પણ પરિણામમાં ફરક ના પડે. સંગઠનના લોકો જાણે છે અને એટલે જ આ પ્રકારનું જે છે એ જૂના કાર્યકર્તાઓની સાથે કામ થઈ રહ્યું છે, પણ આજે ફરક નથી પડતો એ તો કોંગ્રેસ બી કહેતી હતી 5-25 જવાથી ફરક નથી પડતો, એમાં 25 બી ના રહ્યા, એટલે સત્તા છે અને લોકો અમારી સાથે છે, વિપક્ષ સાવ નબળો છે, એટલે મનમાની ચલાવીશું એ રીતે જયારે સંગઠન ચલાવવામાં આવે ત્યારે ક્યાંક તે ક્યાંક તમને સંગઠનની રીતે નુકસાન થાય છે. સંગઠન જયારે નબળું પડે, કોંગ્રેસની સ્થિતિ આ એટલા માટે થઈ કે એનું સંગઠન નબળું થયું, તમે સંગઠન જયારે તમારામાં લૂણો લાગે ત્યારે જે છે એ આ બધા, અને તમે સમજો કે લોકો સમયની રાહ જોતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ 20-30 વર્ષ જેને બગાડ્યા હોય એ માણસ બોલીને શું કરવા, પોતાની કેરિયર ઉપર આજે જ પૂર્ણ વિરામ મૂકી દે, એને ક્યાંક ને ક્યાંક આશા હોય કે ભાઈ સત્તા છે, બોર્ડ નિગમ આવશે તો ડિરેક્ટર બનાવશે, આ કરશે તે કરશે, એ આશા ઉપર જયારે સતત પાણી ફરતું દેખાય એમ લખાય કે ના હવે આપણે આમાં આ જ રીતે રિટાયરમેન્ટ લેવાનું છે, ત્યારે કાં તો નિષ્ક્રિય થઈ જતો હોય છે, અને જો થોડોક બોલકો માણસ હોય તો એ જાહેરમાં પોતાની વાત કહી દેતો હોય છે. સી આર પાટીલે કીધું એ સાચું જ છે કે ભાઈ અહીંયા કામ જે સંગઠનનું છે, ધારાસભ્ય નથી, કારણ કે ધારાસભ્યનું જે કામ હોય મુખ્યમંત્રી ચૂંટવાનું એ સી આર પાટીલે પોતાના હાથમાં લઈ લીધું, ધારાસભ્ય ભેગા થઈને મુખ્યમંત્રી ક્યાં નક્કી કરે, મુખ્યમંત્રી દિલ્હીથી કવર આવે, કવરમાંથી ઉભું થાય, એટલે ધારાસભ્ય હાથમાં કશું નથી, એ વાત એમણે સાચે સાચી કીધી છે, એમાં કશું ખોટું એમણે, ધારાસભ્યના હાથમાં નથી ને, ધારાસભ્યો પોતાની બળ ઉપર પણ ચૂંટણી નથી લડતા એ પણ જગ જાહેર છે. પણ આજે શું
તમે વડોદરાના કાર્યક્રમમાં કોઈ એક ધારાસભ્ય માટે એવું કહી દો મંચ ઉપરથી પ્રદેશના અધ્યક્ષ થઈને કે તમે અહીંયા પોતું માર્યું હશે કદાચ એનાથી વધારે તમારું કઈ યોગદાન લાગતું નથી, તમે શું લાયા, કેટલું ઉઘરાણું કર્યું, તો આને તમે શું કહી શકો? આજે ભાષા છે, તમારો ધારાસભ્ય છે એ પ્રજાનો જનપ્રતિનિધિ છે, એના પ્રત્યે તમે આ પ્રકારની ટિપ્પણી કરો તો અપમાનનો ઘૂંટણો કોક ગળી જાય અને કોક સોમાની માણસ હોય. બધા ગળે છે, કોર્પોરેશનની ચૂંટણી હોય એમાં પણ એવી જાહેરાત થાય છે કે આ મોદીના કારણે તમે કોર્પોરેટર બન્યા છો, તમે ધારાસભ્ય બન્યા છો, તમે સાંસદ બન્યા છો, આવું જાહેરમાં એ તો કહેવામાં આવે છે. પણ બીજો સવાલ એ છે કે માની લો કે આ સંતોષજી અવગણના છે કે નારાજગી છે કે આયાતી નેતાઓ છે, આ બધું જ છે, અને 26 સીટ જીતવાનો ટાર્ગેટ છે 5 લાખથી વધુ માર્જિનની. જે પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ તો ભાજપમાંથી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, પણ ભરૂચ, વલસાડ અને બનાસકાંઠા આ 3 બેઠકો એવું કહેવાય છે કે કોંગ્રેસ ફાઇટ આપશે. શું લાગે છે, ગેનીબેન ઠાકોર કેટલી ફાઇટ આપી શકે, અનંત પટેલ કેટલી ફાઇટ આપી શકે, અને કયા પ્રકારની પરિસ્થિતિ આ ભરૂચમાં પણ જોઈ રહ્યા છો કે જેને લઈને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક અપેક્ષા 1-2-5 સીટની હોઈ શકે? તમે 3 કહો છો, હું ચોથી પાટણ પણ ગણું છું. જો પાટણમાં સારો ઉમેદવાર આપવામાં આવે તો પાટણનું માર્જિન પણ જે છે એ 1.5 લાખનું જ માર્જિન છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું, અને એની જે નીચે આવતી 7 વિધાનસભા છે એમાં 3 આજે બી કોંગ્રેસની પાસે છે. એટલે કોંગ્રેસની સ્થિતિ પાટણમાં પણ સારી છે જો સારો ઉમેદવાર આપી. અને બળદેવજી એ માગી છે, ચંદનજી ઠાકોર તૈયાર છે, તો ફરક ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય છે, એટલે બળદેવજી ઠાકોર નું નામ મહેસાણામાં ચાલે છે, પટેલ વર્સિસ ઠાકોર કરવું, એમણે ના પાડી છે કે મહેસાણા ની, મારે પાટણ થી એવી ચર્ચા છે. હા, એટલે કાં તો ચંદનજી ઠાકોર ને આપે કાં તો બળદેવજી ઠાકોર ને આપે. સ્થાનિક ની વાત આવે, ચંદનજી ઠાકોર જે છે એને પ્રાથમિકતા પાર્ટી આપે, કારણ કે બળદેવજી તો કડીમાં ધારાસભ્ય હતા, કલોલના ધારાસભ્ય હતા, એટલે બની શકે કે ચંદનજીને એમાં આગળ આપે. જગદીશ ઠાકોરનું ત્યાં આગળ વર્ક છે, દલિતોનું પ્રવીણ રાષ્ટ્રપાલ ત્યાંથી આવેલા છે, એટલે એ જે જગ્યા છે એ જગ્યા ઉપર કોંગ્રેસ ફાઇટ આપી શકે. એટલે કોંગ્રેસે અત્યારે કરવાનું છે કે જે 5 લાખ 6 લાખ અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર આ બધાની અંદર એનું સંગઠન લડે, લડવું જ પડે, કારણ કે એનો પોતાનો પ્રભાવ અને સંગઠનને બચાવવા માટે ચૂંટણી તો મક્કમતાથી લડવી પડે. પણ 5 સીટ ઉપર જો ફોકસ કરે અને ફોકસ કરી અને તો હાર જીત પછીની વાત છે, પણ એક સન્માનજનક મુકાબલો ત્યાં આગળ થાય, જે એમના જે કોન્ફિડન્સ છે કે બધી 5 લાખથી જીતીશું, એમાં એમના માથા ઉપર એક વળ પડે, થોડોક પરસેવો આપણને જોવા મળે, એવી પરિસ્થિતિ ચોક્કસ થઈ શકે. ઓકે નિકુલભાઈ, આખરે શોર્ટમાં શું કહેશો કે મેં રાજેશભાઈને પૂછ્યું એમ કે મેં તો 3 સીટો કહી પણ રાજેશભાઈએ ચોથી પાટણની ઉમેરી, તમારે એમાં 1-2 ઉમેર્યું હોય તો પાછા ઉમેરી શકો છો, કેટલું ગાબડું પાડી શકો એમ લાગે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી? આમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક સીટ ઉપર આપણે જોઈશું તો 5 લાખનું માર્જિન જે ભારતીય જનતા પાર્ટી ક્લેમ કરી રહી છે, તો પ્રયત્ન એવો જ રહેશે કે 5 લાખના માર્જિનથી પહેલા તો ના જીતે. બીજી જે સીટોની રાજેશભાઈ વાત કરી રહ્યા છે તો એ સીટો મેં બી કીધી કે ગેનીબેન છે, અનંતભાઈ છે, અને આમ આદમી પાર્ટીમાં ચૈતરભાઈ વસાવા જે છે, એવી રીતના આઈ થિંક પાટણનું બી એમણે કીધું, કારણ કે ત્યાં 3 ધારાસભ્યો છે. તમારે એકાદ ઉમેરવું હોય તો ઉમેરો, એકાદ લોકસભા જુનાગઢ હું ઉમેરીશ એમાં. અચ્છા અચ્છા, કારણ કે જુનાગઢ ની અંદર તમે જુઓ તો જે રીતના ત્યાં આમ આદમી પાર્ટીના પહેલા એક ધારાસભ્ય હતા, એ કદાચ બદલાઈને શું કહેવાય કે ભાજપમાં ગયા, તો એ ત્યાં એક એક એરિયા એવો છે કે જ્યાં ડેફિનેટલી શું કહેવાય કે મળી શકે એમ છે. અને બીજું કે પહેલા આમ આદમી વિધાનસભાની વાત કરીએ તો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ અલગ હતી, તો આ વખતે એ બંને ભેગા મળશે ને એના વોટ શેર જો કમ્પેર કરવામાં આવશે તો ડેફિનેટલી દરેક સીટ ઉપર 5 લાખના માર્જિનથી જીતવું ભારતીય જનતા પાર્ટી માટે કદાચ અશક્ય છે. પરંતુ અમારું ફોકસ ડેફિનેટલી જે 4-5 સીટો જે છે કે જે જીતા એવી છે, એમાં ઉમેદવારો જે યુએસપી પોતાની છે, એટલે કે પોતાના રીતે જ એટલા સક્ષમ છે કે એ ત્યાં કાર્ય કરી રહ્યા છે, જોડે સંગઠનનું જોર લાગે તો ડેફિનેટલી 4-5 સીટો જો ગુજરાતમાંથી સ્ટાર્ટ થાય તો એ સ્ટાર્ટ બી આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે બહુ જ મોટું સંજીવની સાબિત થાય. બિલકુલ 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 વાત સાચી છે. પણ જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું એમ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે ઘાસમાં એક તણખલા સમાન છે અને ભાજપ
ક્યાંક જોઈએ તો કોંગ્રેસીકરણ જે ભાજપનું થઈ રહ્યું છે એને લઈને ભાજપના નેતાઓના કાર્યકરોમાં અસંતોષ ચોક્કસ છે, પણ અસંતોષ ક્યાંક ક્યાંક બહાર આવે છે, ખુલીને બહાર આવતો નથી, અને અતિરેક જે થઈ રહ્યો છે એમણે કહ્યું. બીજું કે લોકતંત્રની અંદર વિરોધ કરવો, રાજેશભાઈનું કેવું છે, ગુનો ક્યારથી બન્યું છે? માની લો રંજનબેન ભટ્ટનો વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટર લાગી રહ્યા છે, તો કદાચ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે એ કોઈ એટલો મોટો ગુનો નથી, પણ જ્યારે એમ સમજવામાં આવે કે મેદાનમાં કોઈ નથી, વિપક્ષ છે જ નહીં, ત્યારે જો તમે સંગઠનની અવગણના કરો છો તો સંગઠન નબળું પડે છે અને એનું રિઝલ્ટ બહુ લાંબા સમય મળે છે. અને જે પ્રમાણે ડોક્ટર નિકુલ પટેલે કહ્યું કે વડોદરાને શાંઘાઈ બનાવવાની જે ચર્ચા હતી અથવા જે વાયદા હતા, એ વાયદાનું શું થયું? કેન્દ્રમાં ભાજપની સરકાર છે, અહીંયા ભાજપની સરકાર છે, છતાં વડોદરાને કશું નથી મળ્યું, કોઈ વિકાસ નથી થયો. અને એક વસ્તુ એમને સ્વીકારી છે કે 5 લાખનું માર્જિન અમે જ્યાં બને ત્યાં ઓછું કરવાનો પ્રયાસ કરીશું અને 4-5 સીટો પર અમે ફાઇટ આપીશું. અને રાજેશભાઈએ કહ્યું એમ કે ભરૂચ, વલસાડ અને બનાસકાંઠા સિવાય પાટણમાં પણ કશ્મકશ જોવા મળે તો નવાઈ નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર, ડોક્ટર નિકુલ પટેલ બંને ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. આંતરિક ખેંચતાણ વચ્ચે પોસ્ટર વોરની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.